હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો હું શનિવાર નિલેશ વિવેકાનંદ એકેડેમીના પ્લેટફોર્મ ઉપર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે પર્યાવરણને લગતી યોજનાઓ વિશે ચર્ચા કરીએ કે તેમાંથી ભૂતકાળની અંદર કેવા પ્રશ્નો પૂછી ગયા અને વર્તમાનમાં કેવા પ્રશ્ન પૂછાશે એની સંપૂર્ણ ચર્ચા કરીશ વિદ્યાર્થી મિત્રો. તો એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે જોઈએ એ ક્યાંથી યોજના લેવામાં આવી એની પણ હું તમારી જોડે ચર્ચા કરીશ વિદ્યાર્થી મિત્રો. એ પ્રશ્ન ક્યાંથી પૂછણા એની પણ વિદ્યાર્થી મિત્રો હું ચર્ચા કરીશ. બરાબર? તો યાદ રાખવાનું છે, વન વિભાગની લોક કલ્યાણકારી યોજનામાં જે વન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય દ્વારા જે પ્રકાશિત કરે છે આ બુક, તેમાંથી જ આપણે યોજના જે 2022ની અંદર 3 યોજના પૂછી ગઈ. તો તમારા 6 માર્ક રોકડિયા બની જાય ને વિદ્યાર્થી મિત્રો. તો એની ચર્ચા કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો એ પણ તમારે ખાસ યાદ રાખવાનું હોય જો એક્ઝામની અંદર પૂછી જાય તો. બરાબર? તો તમારે એ વ્યવસ્થિત રીતે કરશો તો વધારે તમારા બેનિફિટ રહેશે. બરાબર? તો એની પણ આપણે ચર્ચા કરી દઈએ. બરાબર? તો ખાસ યાદ રાખવાની છે તમારે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો એની હું ચર્ચા કરું. પહેલો પ્રશ્ન કે વન વિભાગ લોક કલ્યાણકારી યોજના હેઠળ છાત્રાલયોને બળતણના લાકડા કેટલા ટકા રાહત દરે આપવામાં આવે છે 2022ની અંદર જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામમાં આ સવાલ પૂછી ગયો. તો એ ઓપ્શન 25%, બી ઓપ્શન 50%, સી ઓપ્શન 75%, અને ડી ઓપ્શન 85%. શું આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો. કમેન્ટમાં આવડતું હોય તો કમેન્ટમાં આન્સર આપો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો તમારો આન્સર હશે વિદ્યાર્થી મિત્રો 50%. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બીજો સવાલ જોઈએ આપણો કે વન વિભાગ લોક કલ્યાણકારી યોજના હેઠળ ધીમી ગતિથી વધતા વૃક્ષોના વાવેતરમાં પ્રથમ વર્ષ, ખાસ યાદ રાખજો, પ્રથમ વર્ષ યુનિટ દીઠ કેટલી સહાય આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો એ ઓપ્શન 1600, બી ઓપ્શન 4600, સી ઓપ્શન 800, ડી ઓપ્શન 4200. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વર્ષ યુનિટ દીઠ કીધું, બીજા વર્ષ આવે, ત્રીજા વર્ષ, એવી રીતે પ્રશ્ન પૂછાય. તો પહેલો સવાલ આ પૂછી ગયો તો તમારો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 4600. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે જે ત્રીજો સવાલ પૂછી ગયો એની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, કે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓના, કયા વન્ય પ્રાણીઓના હુમલાથી જે ગાય ભેંસના મૃત્યુના કિસ્સામાં પ્રત્યેક પશુ દીઠ પહેલા 30,000 આપવામાં આવતા હતા, કેટલા? 30,000 રૂપિયા આપવામાં આવતા હતા, જે સહાય વધારીને અત્યારે કેટલા રૂપિયા આપવામાં આવે છે? એ ઓપ્શન 32,000, બી ઓપ્શન 35,000, સી ઓપ્શન 42,000, અને ડી ઓપ્શન 50,000. શું આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો? કમેન્ટમાં ઝડપથી આન્સર. તો તમારો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો 50,000. તો કેવી રીતે પૂછવાનું એની પણ હું ચર્ચા કરું તમને. કેવા કેવા સવાલો પૂછાય ભૂતકાળની અંદર અને ભવિષ્યકાળમાં કેવા સવાલ પૂછાશે એની પણ હું ચર્ચા કરી લઉં તમને. તો આપણે જોવાની છે વિદ્યાર્થી મિત્રો, પહેલી યોજનાની ચર્ચા કરીએ, જે વન વિભાગ જે લોક કલ્યાણકારી યોજના હતી એ છાત્રાલયોને બળતણના લાકડા આપવા. પહેલો જ પ્રશ્ન અહીંથી વિદ્યાર્થી મિત્રો પૂછી ગયો. તો આપણે કરવો જોઈએ ને વિદ્યાર્થી મિત્રો. તો લાભાર્થી તો કોણ? કે પછાત વર્ગના, આદિવાસી સમાજના, આશ્રમ શાળા, શારીરિક ખોડ ખાપણ વાળા બાળકોની છાત્રાલયમાં આ લાભ મળે છે. અને સહાય તો જોઈએ, બજાર ભાવના કેટલા ટકા રાહત દરે? 50% રાહત દરે. તો તમારો સવાલ અહીંથી પૂછવાનો હતો કે ગુજરાત સરકારની લોક કલ્યાણકારી યોજનામાં જે છાત્રાલયોને બળતણના લાકડા માટે બજારના ભાવના કેટલા ટકા દર રાહત દરે? તો 50%. તો આપણો જવાબ રાઈટ હતો ને 50%. તો સવાલ પૂછી જાય ફરીથી તો એ પણ યાદ રાખવાનું. જો તમને વિદ્યાર્થી દીઠ પૂછી લે વિદ્યાર્થી મિત્રો, તો ઓછામાં ઓછા 2 ક્વિન્ટલ અને વધુમાં વધુ 4 ક્વિન્ટલ. હવે પ્રશ્ન તમને પૂછાય કે ગુજરાત રાજ્ય સરકારની જે છાત્રાલયોને બળતણના લાકડા આપવા માટે વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછા કેટલા ક્વિન્ટલ આપવામાં આવે છે? તો 2 ક્વિન્ટલ. જો તમને વધુમાં વધુ પૂછી લે તો 4 ક્વિન્ટલ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્યાંક આવો સવાલ પૂછી જાય તો તમારા માટે
પૂછાવાની શક્યતા ખૂબ રહેલી. કારણ કે 2022ની ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામમાં આ સવાલ પૂછી ગયો, તો ક્યાંક આપણે કરવો જોઈએ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, યોજના બીજી જોઈએ. એ યોજના જોઈએ કે ધીમી ગતિથી વધતા વૃક્ષોનું વાવેતર. તો અહીંથી પણ એક સવાલ પૂછી ગયો વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ, પ્રથમ વર્ષનું પૂછ્યું, બીજા વર્ષનું અને ત્રીજા વર્ષનું. તો તમારો સવાલ ક્યાં હતો? કે ગુજરાત રાજ્ય સરકારની જે લોક કલ્યાણકારી યોજના હ, એમાં ધીમી ગતિથી વધતા વૃક્ષોનું વાવેતરમાં પ્રથમ વર્ષે યુનિટ દીઠ કીધું હતું, યુનિટ દીઠ પૂછ્યું હતું. તો કેટલા? 4600. તમને હવે એક્ઝામની અંદર પૂછાય કે બીજા વર્ષનું કેટલા? તો 1600 રૂપિયા. તમને ત્રીજા વર્ષનું પૂછી લે તો 800. તો આવી રીતે પ્રથમ વર્ષ 4600 આ સવાલ પૂછી ગયો, બીજા વર્ષનું યાદ રાખવાનું 1600 અને ત્રીજા વર્ષનું રાખવાનું 800. તો યાદ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો, ક્યાંક સવાલ પૂછાઈ ગયો તો આપણે યાદ રાખવો જોઈએ. હવે યુનિટ દીઠ, એક યુનિટ વાવેતર માટે જો વ્યક્તિગત રીતે પૂછી લે તો 10 રૂપા આપવામાં આવે. કેટલા રૂપા? 10 રૂપા. જો કોઈ સંસ્થા કે પંચાયત, કોઈ ગામ પંચાયતની અંદર સંસ્થા કે પંચાયત કરે તો યાદ રાખજો 20 રૂપા આપવામાં આવે છે. પ્રશ્ન કેવી રીતે પૂછાય વિદ્યાર્થી મિત્રો? કે ગુજરાત સરકારની જે લોક કલ્યાણકારી યોજના હ, એની અંદર ધીમી ગતિથી વધતા વૃક્ષોનું વાવેતર, વાવેતર એક યુનિટ વાવેતર માટે વ્યક્તિગત રીતે કેટલા રૂપા આપવામાં આવે છે? તો ઓપ્શન તમને 20, 10, 30 અને 40 આપી દે. તો તમારો રાઈટ આન્સર 10 રૂપા. અને તમને પૂછી લે કે સંસ્થા કે પંચાયતની અંદર કેટલા રૂપા? તો વિદ્યાર્થી મિત્રો 20 રૂપા આપવામાં આવે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ કન્સેપ્ટને ક્લિયર રાખજો. તમે યોજના નંબર 3ની ચર્ચા કરીએ આપણે. કોટવાડિયાઓ તથા વાંસફોડિયાઓને વાંસ આપવા માટે આ સવાલ પૂછી જાય તો લાભાર્થી કોણ બનશે? કે કોટ, વાંસ, માગ અને જે ભંગી, ખાસ યાદ રાખજો, ભંગી જાતના જે લોકો લોકો છે જેઓને વાંસ કામ પર જીવન નિર્વાહ કરતો હોય છે તેવા લોકોને લાભાર્થી બનાવવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, જંગલ વિસ્તારમાં રહેતા લોકો. તો તમને સવાલ પૂછી જાય કે ગુજરાત સરકારની જે લોક કલ્યાણકારી યોજના હ, એની અંદર જે કોટવાડિયાઓ તથા વાંસફોડિયાઓને વાંસ આપવા માટે જંગલ વિસ્તારમાં રહેતા હોય એવા લોકો, ખાસ યાદ રાખજો, જંગલ વિસ્તારની અંદર અને જંગલ વિસ્તારની બહાર. તો શું પૂછ્યું? કે જંગલ વિસ્તારમાં રહેતા હોય તો 100 નંગ વાંસના કેટલા રૂપિયા આપવામાં આવે છે? 100 રૂપિયા, ખાસ યાદ રાખજો. અને જો પૂછી જાય કુટુંબ દીઠ દર વર્ષે 800 વાંસ આપવામાં આવે છે, તો યાદ રાખવાનું છે. તમને પૂછી જાય પ્રશ્ન કે ગુજરાત સરકારની લોક કલ્યાણકારી યોજનાની અંદર કોટવાડિયાઓ તથા વાંસફોડિયાઓને વાંસ આપવા માટે જંગલ વિસ્તારમાં રહેતા હોય એવા લોકો, એમને 100 નંગ વાંસના કેટલા રૂપિયા લેખે આપવામાં આવે છે? તો 100 રૂપિયા. 100 વાંસ લ્યો અને 100 રૂપિયા આપો. કુટુંબ દીઠ તમને પૂછી લે તો કેટલા વાંસ આપવામાં આવે છે? તો 800 વાંસ આપવામાં આવે છે, ખાસ યાદ રાખજો. હવે પૂછાય કે જંગલની બહાર રહેતા હોય તેવા રજીસ્ટર્ડ મંડળીના સભ્યોને 100 નંગના કેટલા રૂપિયા? 125 લેખે. હું એ તમને કીધું તો વિદ્યાર્થી મિત્રો કે ગુજરાત સરકારની લોક કલ્યાણકારી યોજનાની અંદર એ પૂછ્યો તો સવાલ તમારો, તો એ ખાસ યાદ રાખવાનો. તો શું હતો? કોટવાડિયા તથા વાંસફોડિયાઓને વાંસ આપવા માટે જંગલની બહાર રહેતા હોય તેવા રજીસ્ટર્ડ મંડળીના સભ્યોને, તો ખાસ યાદ રાખજો, તેમને 100 નંગના કેટલા રૂપિયા? 125 રૂપિયા. કેટલા રૂપિયા? 125 રૂપિયા આપવા લેખે આપવામાં આવે, રૂપિયા લેખે. અને આ જંગલની બહાર અને જંગલમાં રહેતા લોકોને, જંગલમાં રહેતા લોકોને પૂછી જાય તમને, તો ખાસ યાદ રાખવાનું, 100 નંગ જે વાંસ હતી એના કેટલા રૂપિયા? 100 રૂપિયા આપવામાં આવે. તો ડિફરન્ટને યાદ રાખજો, તમને પૂછી લે જંગલ બહાર, જંગલમાં રહેતા પૂછે તો 100 નંગના 100 રૂપિયા, અને તમને પૂછી લે જંગલની બહાર રહેતા હોય 100 નંગના 125 રૂપિયા લેખે. તો કન્ફ્યુઝન ના થતા વિદ્યાર્થી મિત્રો, સવાલ ક્યાંક આવો પૂછી જાય તો ખાસ યાદ રાખવાનું છે. એવો સવાલ પૂછો તમારો
કે લોક ગુજરાત સરકારની જે લોક કલ્યાણકારી યોજના, વિદ્યાર્થી મિત્રો, એ કોટવાડિયાઓ તથા વાંસફોડિયાઓને વાંસ આપવા માટે જંગલની બહાર રહેતા હોય તેવા રજીસ્ટર્ડ મંડળીના સભ્યોને 100 અંગના કેટલા રૂપિયા લેખે? તો તમને ઓપ્શન, વિદ્યાર્થી મિત્રો, ક્યાંક એ ઓપ્શન 100 રૂપિયા આપી દેશે, બી ઓપ્શનમાં તમને 125 આપી દેશે, સી ઓપ્શનમાં 225 આપી દેશે, ડી ઓપ્શનમાં 150 આપી દેશે. તો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે ખબર પડશે તમને? કે હું તમને કન્ફ્યુઝન શીખવાડ્યું કે શું શીખવાડ્યું, કે યાદ રાખવાનું, જંગલની અંદર રહેતા હોય, જંગલમાં રહેતા હોય તેવા તો 100 રૂપિયા આવી જાય, પણ જંગલની બહાર રહેતા હોય એવો પ્રશ્ન પૂછણો તો તમારો રાઈટ આન્સર બી 125 લેખે. તો ભૂલ ના થાય વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. યોજના નંબર 4 ની ચર્ચા કરીએ કે વન મહોત્સવ દરમિયાન રોપા વિતરણની ચર્ચા કરીએ તો કોઈ શૈક્ષણિક સંસ્થા પૂછી લે, શૈક્ષણિક સંસ્થાઓ પૂછી લે તો કેટલા રૂપા આપવામાં આવે છે? 2500 રૂપા આપવામાં આવે છે. અને ગામ પંચાયત પૂછી લે તો 5000 રૂપા આપવામાં આવે છે વિનામૂલ્ય. તો કેવો પ્રશ્ન બને તમારો, ખાસ યાદ રાખવાનું છે કે ગુજરાત સરકાર દ્વારા લોક કલ્યાણકારી યોજનાની અંદર વન મહોત્સવ દરમિયાન રોપા વિતરણ માટે કોઈ શૈક્ષણિક સંસ્થાઓને કેટલા રોપા વિનામૂલ્ય આપવામાં આવે છે? તો 2500. તમને બીજો સવાલ પૂછી શકે કે ગુજરાત સરકારની લોક કલ્યાણકારી યોજનાની અંદર જે વન મહોત્સવ દરમિયાન રોપા વિતરણ માટે ગામ પંચાયતને કેટલા રોપા આપવામાં આવે છે વિનામૂલ્યે? તો 5000. ખાસ યાદ રાખજો, શૈક્ષણિક દ્રષ્ટિએ પૂછો તો 2500, અને કોઈ ગામ પંચાયત, ગામની અંદર ગામ પંચાયત આવેલી એ વિનામૂલ્યે 5000 રૂપા આપવામાં આવે છે. તો કન્સેપ્ટને ક્લિયર રાખજો વિદ્યાર્થી મિત્રો. યોજના નંબર 5 ની ચર્ચા કરીએ, ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર. કોઈ ખાનગી માલિકીની જમીન હોય એમાં વૃક્ષ વાવેતર કરીએ તો ફર્મ ફોરેસ્ટી પણ કહેવામાં આવે છે. તો પૂછાય નીચેનામાંથી કઈ યોજનાને ફર્મ ફોરેસ્ટી કહેવામાં આવે છે? FF. તો ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતરને કહેવામાં આવે છે. જો એનું આખું નામ પૂછી લે FF, તો ફર્મ ફોરેસ્ટી પણ કહેવાય છે. 1 હેક્ટરની મર્યાદામાં વૃક્ષ વાવેતર કરી અપાય છે. સવાલ આ પૂછાય, કેવો સવાલ? કે ગુજરાત સરકારની લોક કલ્યાણકારી યોજનાની અંદર ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતરમાં કેટલા હેક્ટરની મર્યાદામાં વૃક્ષ વાવેતર કરી આપવામાં આવે છે? તો 1 હેક્ટર. તમને એ ઓપ્શન ક્યાંક 1 હેક્ટર પહેલું આપી દેશે, બી ઓપ્શનમાં તમને 2 હેક્ટર આપી દેશે, સી ઓપ્શનમાં તમને 2.3 હેક્ટર આપી દેશે, અને ડી ઓપ્શનમાં તમને આપી દેશે 3 હેક્ટર. તો કન્ફ્યુઝન થઈ જાય ને વિદ્યાર્થી મિત્રો, 1 હેક્ટર આવશે, 1 હેક્ટર. તો ખાસ યાદ રાખવાનું છે કન્સેપ્ટને. યોજના નંબર 6 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આદિવાસી દ્વારા વૃક્ષ ખેતી યોજનાની ચર્ચા કરીએ તો નવસારી જિલ્લો, વલસાડ, તાપી, નર્મદા, સુરત જિલ્લામાં વસતા આદિવાસી ખેડૂતો જે માલિકીની જમીનની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, કન્સેપ્ટ પણ તમને ફેક્ટ મહત્વનો, 1 ફેક્ટ અને 2 ફેક્ટ પૂછી લે, અને અહીંયા 3 ફેક્ટ પૂછી લે, અને 4 ફેક્ટ. તો કેવી રીતે પ્રશ્ન પૂછાય? કે અહીંયા પૂછો કે ગુજરાત સરકારની લોક કલ્યાણકારી યોજનાની અંદર જે આદિવાસી દ્વારા વૃક્ષ ખેતી યોજના વિશે, ખાસ યાદ રાખજો, વિશે અસંગત વિધાનો ચકાસો. અસંગત વિધાનો ચકાસો, આખો પ્રશ્ન બનાવો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો, ખાસ યાદ રાખજો, ચકાસો, બરાબર. તો યાદ રાખવાનું પહેલું ફેક્ટ તમારું આ હતું. તો નવસારી, વલસાડ, તાપી, નર્મદા, સુરત, અને અહીંયા તમારું છોટા ઉદયપુર. તો આ ફેક્ટ ખોટો પડે કે ન પડે વિદ્યાર્થી મિત્રો? એકદમ પડે. આદિવાસી ખેડૂતોની માલિકી, તો આ વિધાન ખોટું. મહત્તમ પ્રતિ હેક્ટરે 2000 રૂપા આપવામાં આવે. તમને પૂછી લે આદિવાસી દ્વારા વૃક્ષ ખેતી યોજનામાં મહત્તમ પ્રતિ હેક્ટરે કેટલા રૂપા આપવામાં આવે? તમને 2000, 3000, 4000, 5000 આપી દે તો 2000 રૂપા. તો આ વિધાન પરફેક્ટ સાચું. ઓછામાં ઓછા 2 હેક્ટરે 400 રૂપા આપવામાં આવે. તો પૂછો કે આદિવાસી દ્વારા વૃક્ષ ખેતી યોજનામાં ઓછામાં ઓછા પૂછો તો કેટલા? 2 હેક્ટરે 400 રૂપા. તો આ પણ ફેક્ટ તમારું સાચું. આ પૂછી જાય હવે ચોથું ફેક્ટ કે ગુજરાત સરકારની લોક કલ્યાણકારી યોજનામાં આદિવાસી દ્વારા વૃક્ષ ખેતી યોજનાની અંદર તમને પૂછો રોપા
તો કેટલા ટકા સાગ આપવામાં આવે છે? તો 80% ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવનારી એક્ઝામમાં મોસ્ટ ટાઈમ પિકર લેજો વિદ્યાર્થી મિત્રો, એજી એમ કેટેગરીમાં મૂકી દેજો, અવશ્ય આ સવાલ પૂછાશે તમારે કે કેટલા ટકા સાગ આપવામાં આવે, તો 80%, અને તમને પૂછી લે કેટલા ટકા વાંસ, આંબો, હરડે અને સાદડ આપવામાં આવે છે, તો તમારો આન્સર 20%. આ બંનેમાંથી એક સવાલ ક્યાંક ને ક્યાંક ફરજ કાર્ડની એક્ઝામમાં પૂછાશે, ખાસ યાદ રાખજો. તો ખાસ યાદ રાખજો આપણે. તો પહેલો ફેક્ટ તમને ઓપ્શન એ આપી દે, બી આપી દે, સી આપી દે, અને વિદ્યાર્થી મિત્રો ડી આપી દે. તમને ફક્ત પૂછી લે, ફક્ત તમને બીજું પૂછી લે, ફક્ત ફક્ત તમને પહેલું પૂછી લે, ફક્ત તમને ત્રીજું પૂછી લે, અને ફક્ત તમને વિદ્યાર્થી મિત્રો એક અને બે પૂછી લે. તો કન્સેપ્ટ ક્લિયર રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે હું એ નવસારી, વલસાડ, તાપી, નર્મદા, સુરત જિલ્લામાં વસતા આદિવાસી ખેડૂતો જે ભાઈઓ માલિકીની જમીનમાં, તો એક જિલ્લો, બે, ત્રણ, ચાર ને પાંચ, પાંચ જિલ્લાની વાત કરી, અહીંયા છ ચર્ચા કરી નાખી હું એ છોટા ઉદયપુર. તો પહેલું તમારું ફક્ત ફક્ત એક વિધાન તમારું ખોટું પડશે, ખાસ યાદ રાખજો. પહેલો તમારો બી ઓપ્શન રાઈટ જવાબ આવશે, તો ખાસ યાદ રાખજો, ખાસ યાદ રાખવાનું છે પરીક્ષાની અંદર. તો તમારે આદિવાસી વૃક્ષ દ્વારા ખેતી યોજનામાં નવસારી, વલસાડ, તાપી, નર્મદા, સુરત જિલ્લાને યાદ રાખવાના. આ મહત્તમ પ્રતિ હેક્ટર પૂછો તો 2000 રોપા, તમને ઓછામાં ઓછા 2 હેક્ટરે પૂછો તો તમારે 400 રૂપિયા યાદ રાખવાનું. એ રોપાની અંદર કેટલા ટકા સાગ આવેલું છે? 80%. કેટલા ટકા વાંસ, આંબો, અડે, સાદડ આવેલું છે? તો 20%. કન્ફ્યુઝન ના થાય, પરફેક્શન લાવજો વિદ્યાર્થી મિત્રો, જે કરો એ બેસ્ટ કરો, સર્વશ્રેષ્ઠ કરો. ખૂબ જ અગત્યનો સવાલ છે તમારા માટે. યોજના નંબર 7, જે ફરાઉ વૃક્ષ વાવેતરની ચર્ચા કરીએ. ફરાઉ વૃક્ષ વાવેતર કોણ લાભાર્થી બનશે? તો અનુસૂચિત જાતિના લોકો, જે SC સમાજના જે લોકો હોય એમને આ લાભ મળવા પાત્ર છે. કુટુંબ દીઠ 2 કલમી રોપા વિનામૂલ્યે વાવી દેવાય કે આપી શકાય છે? તો કન્ફ્યુઝનને દૂર કરજો જોઈને. યોજના નંબર 8ની ચર્ચા કરીએ, જે બાયોગેસ સોલર કુકર વિતરણ યોજના. તો ગુજરાત સરકારની જે લોક કલ્યાણકારી યોજનાની અંદર જે બાયોગેસ અથવા સોલર કુકર વિતરણ યોજનાની ચર્ચા કરી, એના લાભાર્થી કોણ બનશે વિદ્યાર્થી મિત્રો? એના લાભાર્થી પણ SC સમાજના લોકો, એટલે કે અનુસૂચિત જાતિના લોકો લાભ મળવા પાત્ર. હવે પૂછાય તમારે સવાલ, અહીંથી પૂછાશે વિદ્યાર્થી મિત્રો, કે ગુજરાત સરકારની લોક કલ્યાણકારી યોજનાની અંદર બાયોગેસ, જે બાયોગેસના કેટલા ટકા સબસિડીના ધોરણે વ્યક્તિગત લાભ મળવા પાત્ર છે? તો 50% યાદ રાખજો, બાયોગેસ આવે તો 50%, અને સોલર કુકરની ફાળવણી વિના મૂલ્યે આપવામાં આવે છે. તો કન્ફ્યુઝન દૂર કરજો વિદ્યાર્થી મિત્રો જોઈને, બરાબર. તો યોજના નંબર 9ની ચર્ચા કરીએ, ગીર તેમજ બૃહદ ગીરમાં વન્ય પ્રાણી સંરક્ષણ યોજનાની અંતર્ગત પૂછાય. તો ગીર આવે તો ક્યાંક તમારે સિંહનું પ્રમાણ વધારે જોવા મળે, જ્યાં સિંહનું પ્રમાણ વધારે ત્યાં પ્રાથમિકતા, વધારે જ્યાં પ્રમાણ હોય ત્યાં એનું મહત્વ ગણવામાં આવે છે. અને કુવા દેઠ સહાય 800 રૂપિયા અથવા ખરેખર થયેલ ખર્ચ 2માંથી જે ઓછું હોય તે. જો આવો સવાલ પૂછી જાય વિદ્યાર્થી મિત્રો કે ગુજરાત સરકારની જે લોક કલ્યાણકારી યોજનાની અંદર ગીર તેમજ બૃહદ ગીરમાં જે વન્ય પ્રાણીઓના સંરક્ષણ યોજનાની અંદર કુવાદીઠ સહાય, કુવાદીઠ કેટલી સહાય આપવામાં આવે છે? તો પૂછો, કુવાદીઠ સહાય 8000 રૂપિયા આપવામાં આવે છે, અથવા ખરેખર થયેલ ખર્ચ 2માંથી જે ઓછું હોય તે આપવામાં આવે. તો આ પણ તમારે ખાસ યાદ રાખજો, કોઈ 800 ના કરીને આવતા, 8000 ખાસ યાદ રાખજો. તમને 80 આપી દેશે, તમને 800 આપી દેશે, તમને 8000 આપી દેશે, અને તમને 80000 આપી દેશે, તો પણ તમે કન્ફ્યુઝન થઈ જશો. તો 8000ને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાની છે તમારે. યોજના નંબર 10ની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો આજે આપણે, કે ખેતરની ફરતે લોખંડના કાટાળા તારની વાટ કરી આપવામાં આવે છે એની યોજના. તો વિદ્યાર્થી મિત્રો, તો તમે ગામડાના હોય અને મમ્મી પપ્પાને જે ખેતી કરતા હોય તમારા ગામડાની અંદર, તમે તૈયારી કરવા આવ્યા હોય, બરાબર. તો એ ખેતરની અંદર રોજળા, સેંકારા, જે કાદિયારનો ત્રાસ હોય, ભૂંડિયાનો, બરાબર,
તો ખેતી પાકને નુકસાન કરતા હોય, એના માટે શું કરો, ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાટ કરી આપવાની. પહેલા થુંહરિયાને એવું ઝાડ જે કાંટાળી વનસ્પતિ મૂકવામાં આવતી, અત્યારે તાર ફેન્સિંગ આવી ગઈ, અને અત્યારે તો ઝટકો આવી ગયો, જે ઝાટકો આપવાથી જે પ્રાણીઓ દૂર ભાગે છે બરાબર. તો ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ કરી આપવાની યોજના, જે વિસ્તારમાં વન્ય પ્રાણીઓ દ્વારા માનવ સંપત્તિને નુકસાન થતું હોય હોય તે વિસ્તારમાં આ યોજના લાગુ પડશે. વાડ બનાવવા માટે મંજૂર થયેલ ડિઝાઇનમાં અંદાજ મુજબ થનાર ખર્ચ કેટલા ટકા સહાય આપવામાં આવે છે, તો વિદ્યાર્થી મિત્રો 50% યાદ રાખવાનું છે તમારે. રાહત દર પૂછાય તો 50% મોસ્ટલી એવો સવાલ આવતો હોય છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે, તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ કે ક્યાં સવાલ એવો પૂછી જાય બરાબર. તો વન્ય પ્રાણીઓના માનવ પર થતા હુમલા, શું કીધું, વન્ય પ્રાણી જે સિંહ ચિત્તો દીપડો વાઘ, એટલે કે વન્ય પ્રાણીઓના કોના ઉપર, માનવ પર થતા હુમલા વિશે ચર્ચા કરીએ. તો વિગત જૂની એની સહાય અને નવી સહાયની ચર્ચા કરીએ. આપણે તમને પૂછા એવો ભૂતકાળમાં સવાલ પૂછી ગયો એટલે ચર્ચા કરીએ કે માનવીના મૃત્યુના કિસ્સાની અંદર જૂની સહાય 4 લાખ આપવામાં આવતી હતી અને નવી સહાય કેટલી આપવામાં આવી છે, 5 લાખ. તો પૂછાય કે વન્ય પ્રાણીઓના માનવ પર થતા જે હુમલો માનવીના મૃત્યુના કિસ્સામાં, જો કોઈ પ્રાણી માનવીને શિકાર કરે અને તેનું ત્યાં જ મૃત્યુ નિપજાય વિદ્યાર્થી મિત્રો, તો એમને જૂની સહાય 4 લાખ રૂપિયા આપવામાં આવતી હતી અને અત્યારે નવી સહાય તેમને 5 લાખ રૂપિયા આપવામાં આવે છે, ખાસ યાદ રાખજો. અને વિદ્યાર્થી મિત્રો 60%થી વધારે નુકસાની કોઈ વન્ય પ્રાણી માનવ ઉપર શિકાર કરે, હુમલો કરે બરાબર, કે હુમલો કરે છે બરાબર, તો 60%થી વધારે નુકસાન, એટલે કે માણસનો એક હાથ કાપી નાખ્યો, એક પગ ખાઈ ગયો, એવું અલગ 50%, એટલે કે 60%, કેટલા 50% નહીં, 60%થી વધારે માનવને નુકસાન થાય છે. એટલો શિકાર કરે, એના ઉપર હુમલો કરવાથી 60%થી વધારે નુકસાની થાય છે. તો જૂની સહાય નથી, 0 હતી, એટલે આપવામાં આવતી નહોતી, પણ નવી સહાય 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. તો એ પણ ખાસ યાદ રાખજો, કોઈ વ્યક્તિને, કોઈ માનવને 40 થી 60% નુકસાની થાય, શિકાર કરે તો પહેલા 59 100, એટલે કે 100 રૂપિયા જૂની સહાય હતી અને નવી સહાય 1 લાખ રૂપિયા આપવામાં આવે, તો એ પણ ખાસ યાદ રાખજો. 3 દિવસથી વધુ હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં, ખાસ યાદ રાખજો, હોસ્પિટલ પૂછો તો હોસ્પિટલની અંદર 3, કોઈ વન્ય પ્રાણી માનવ પર થતા હુમલાના કારણે 3 દિવસથી વધુ હોસ્પિટલ, એટલે કે હોસ્પિટલની અંદર, જનરલ હોસ્પિટલની અંદર 3 દિવસ એને રાખવામાં આવે, દાખલ કરવામાં આવે, તો એ કિસ્સામાં જૂની સહાય એને આપવામાં આવતી નહોતી અને અત્યારે 10 હજાર રૂપિયા આપવામાં આવે છે. તો આ કન્સેપ્ટને ક્લિયર રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્યાંક અંદરથી સવાલ પૂછી જાય તો તમારા માટે મોસ્ટ આઈમ્પી બની જાય પ્રશ્ન. વન્ય પ્રાણીઓ દ્વારા પાલતુ પ્રાણીઓ પર, પેલું શું હતું, માનવ ઉપર હતું અને આ હતું પાલતુ પ્રાણીમાં, તો ખાસ યાદ રાખજો. એમાં જોઈએ દુધાળી ગાય અથવા ભેંસનું મૃત્યુ, તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકારની લોક કલ્યાણકારી યોજનાની અંદર આ સવાલ પૂછી ગયો ને, કેવું પૂછ્યો કે દુધારી ગાય અથવા ભેંસનું મૃત્યુના કિસ્સાની અંદર પહેલા 30 હજાર સહાય આપવામાં આવતી, આ પ્રશ્ન તમારો બન્યો વિદ્યાર્થી મિત્રો, કે 30 હજાર સહાય આપવામાં આવતી હતી, તો નવી સહાય કેટલી, તો 50 હજાર. તો આ સવાલ મોસ્ટ આઈમ્પી તમારો, ખાસ યાદ રાખજો. અને 2022ની અંદર ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામમાં પૂછી ગયો હોવાથી આ તમારો મોસ્ટ આઈમ્પી પ્રશ્ન બની જાય વિદ્યાર્થી મિત્રો, એકદમ બની જાય વિદ્યાર્થી મિત્રો. હવે પૂછાય દુધારું ઊંટનું મૃત્યુ થાય કે વન્ય પ્રાણીઓ દ્વારા, કોઈ સિંહ ચિત્તો, કોઈ પાળતો પ્રાણી કે બકરીનો શિકાર કર, અથવા કોઈ દુધાળુ ઘેટુનું મૃત્યુ કરે, તો જૂની સહાયને 30 હજાર આપવામાં આવતી હતી અને નવી સહાય 40 હજાર. ખાસ યાદ રાખજો, ગાય અને ભેંસનું મૃત્યુના કિસ્સાની અંદર 30 હજાર જૂની સહાય અને દુધાળા ઊંટનું મૃત્યુ થાય તો એ જૂની સહાય 30 હજાર. પણ અહીં યાદ રાખજો, અહીં નવી સહાય જે ગાય અને ભેંસના મૃત્યુમાં 50 હજાર આપવામાં આવે છે અને ઘેટ જે ઊંટનું, દુધાળું ઊંટનું, ઘેટું નહીં, દુધાળું ઊંટનું મૃત્યુ થાય તો 30 હજાર આપવામાં આવે છે અને નવી સહાય 40 હજાર.
તો કન્સેપ્ટ ક્લિયર રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે પૂછાય કે દુધારા બકરી કે ઘેટુંનું મૃત્યુ થાય, કોઈ પ્રાણી વન્ય પ્રાણી સિંહ કે વાઘ, કોઈ બકરી કે ઘેટાનો જો મૃત્યુ નિપજાવે શિકાર કરીને, તો જૂની સહાય 3000 આપવામાં આવતી હતી અને નવી સહાય 5000 આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રણ સવાલ જો ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામમાં પૂછાતા હોય તો ત્રણ પ્રશ્નના ખાસ યાદ રાખજો, ત્રણ પ્રશ્ન તમારા પૂછાય તો તમારા 6 ગુણ મળવાપાત્ર થાય કે ના થાય. તો વિદ્યાર્થી મિત્રો, જે વન વિભાગ દ્વારા જે બહાર પાડવામાં આવતી આ બુક હતી તેમાંથી કન્ટેન્ટ અહીંયા નીચોડ લેવામાં આવ્યો, તો તમારા માટે એક્ઝામ રિલેટિવ ખૂબ જ મોસ્ટ ટાઈમ પે આ મુદ્દો બનશે તમારા માટે. તો મળીએ નવા સેશન સાથે, નવા લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.